गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 6 एकम 9 माहितीनु नियमन एम अपने लैक्चर नंबर 1 विषय समझिए। तो सौथी पहला माहिती विषय समझिए कि माहिती एटले शू। तो कि भेगा करेला आंकड़ाओनो संग्रह, एटले कि आंकड़ाओनो संग्रह एटले कई रीतना होय तो एना विषय पण आपणे समझिए। तो कि तमारा वर्ग में रहेल बाळकोनी संख्या, तमारा गामनी कुल वस्ती, आजे मध्याहन भोजन में केटला बाळकोए भाग लीधो, तमारी शाळा में रहेल वृक्षोनी संख्या, तमारू हाजरी दर्शावतु पत्रक, तमे गणित विषय में मेळवेल गुणनी यादी। तो आ बधी ज माहिती आपणे कंईक ने कंईक आंकड़ाओ द्वारा छे ई मेळवीए छे। आम बधी ज माहिती आपणे आंकड़ा स्वरूपे मळती होय तो एने आपणे माहिती छे कही शकीए कि कोईक ने कोईक वस्तु छे ई आपणे आंकड़ा स्वरूपे मळे, बराबर छे। दाखला तरीके तमारा घर में केटला वासणो छे, तमारा घर में केटला सभ्यो छे, तो आ बधीनी माहिती एटले नोंध। तो आ माहितीनी नोंधमां एक प्रवृत्ति तमारी टेक्स्टबुकमां आपी छे कि शिक्षक तमारा क्लासना वर्ग बाळकोने प्रवासमां लई जाय छे अने तेमांथी एक व्यक्ति मोहित नामनो छे, तेने एक चार्ट बनावानो कहे छे कि केटला विद्यार्थीओ कया कया फळो छे ई लावे छे। तो आमां तमारा क्लासना जे बाळको छे एने पोतपोताना मनपसंद प्रमाणे फळो छे ई लावे छे अने यादी बनावानी कहे छे। पण आ मोहित नामनो जे व्यक्ति हतो ए माहितीनी नोंध तो करी, परंतु माहिती परथी नीचेना प्रश्ननो जवाब आपवामां ई सफळ थयो नहीं। एने आपी पण झड़पथी एनो जवाब छे ई आप्यो नहीं। तो आ माहिती परथी कही शको कि शिक्षके सफरजन, जामफळ, सीताफळ, मौसमी केटला केटला लावाना कीधा हशे, के आम नाम सामे पसंद करेल फळ लख्युं छे। અભયભાઈ જામફળ લાવ્યો, અમિત સફરજન, ભાવિક સીતાફળ, એવી રીતે આખા ક્લાસના બાળકોનું સામે પસંદ કરેલ ફળનું નામ છે એ લખ્યું છે। તે પછી બીજી કોઈ વ્યક્તિ જે દિવ્યા કરીને છે એને પણ આ જ માહિતી ચિહ્નો દ્વારા છે એ સમજાયું કે જામફળ છે એ આટલા વિદ્યાર્થીઓને પસંદ છે, સફરજન આટલા વિદ્યાર્થીઓને પસંદ છે, સીતાફળ એટલા વિદ્યાર્થીઓને પસંદ છે, મોસંબી તો આટલા વિદ્યાર્થીઓને। એટલે પહેલાં તો સ્ટુડન્ટના સામે લખેલા હતા, પણ હવે નિશાની સાથે છે કે આટલા વિદ્યાર્થીઓને આ પસંદ છે। તો આપણે નિશાની ઉપરથી તરત ખબર પડી જાય કે સફરજનવાળા વ્યક્તિઓ છે એ ખૂબ જ વધારે છે કે જેઓને પસંદ છે। પણ આ તો ખરી ખાલી એક ક્લાસની, પણ જો હવે આવી જ રીતે ઘણા બધા ક્લાસને જ્યારે કોઈ શિક્ષક છે એ પ્રવાસ ઉપર લઈ જાય છે અને પછી એની પસંદગી પૂછવાની હોય છે તો એને કઈ રીતે દર્શાવશો, તો એના વિશે પણ હવે આપણે સમજીએ। તો એના માટે હું તમને થોડોક ટાઈમ આપું છું કે તમે એને કેવી રીતે દર્શાવી શકો કે એકથી વધારે વિદ્યાર્થીઓ હોય તો આપણે એને ગણવામાં છે એ ખૂબ જ મુશ્કેલ પડે છે, બરાબર। તમે અહીંયા જોઈ શકો છો કે આટલા બધા વિદ્યાર્થીઓ હોય તો એને આપણે ગણવા પડે કે સાચાની નિશાની આટલા વિદ્યાર્થીઓ છે, તો આપણી પાસે એટલો બધો સમય વેડફાય નહીં, તો એની માટે બીજી કઈ રીત હશે? તો એની માટેની બીજી પ્રવૃત્તિ છે કે તો એમાં પાંચ પાંચના જૂથ બનાવવામાં આવે છે, બરાબર। આપણે અહીંયા તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે શું આ ચિહ્નોને ગણવામાં મુશ્કેલી થાય, તો હા આપણે એને સરળતાથી ગણી શકીએ નહીં। તો હજી એનાથી સરળ રીતે આ માહિતીને કઈ રીતે દર્શાવી શકાય એના વિશે આપણે સમજવાનું છે। તો એને માટે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ છે એ કરીશું। તો એમાં આવૃત્તિ ચિહ્નમાં પાંચ પાંચના ગ્રુપ છે એ બનાવીશું કે જામફળ જો 26 લોકોને પસંદ હોય તો પાંચ પાંચના ગ્રુપ બનાવવા હોય તો પાંચ પાંચના ગ્રુપ બનાવવા માટે 25 અને એક ઊભો લીટો। તો આ કેવી રીતે કરવામાં આવે છે? તો કે 4 લીટા પહેલાં ઊભા કરવાના હોય છે અને 5મો લીટો જે હોય એ એક આડો લીટો છે એ કરવાનો આવે છે, તમે અહીંયા જોઈ જ શકો છો। તો આવી રીતે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને સંખ્યા છે એ લખી શકીએ કે જામફળ છે એ 26 લોકોને પસંદ છે, સફરજન છે એ 28 લોકોને, સીતાફળ છે એ 24 લોકોને પસંદ છે, મોસંબી 22 લોકોને પસંદ છે। આમ અહીં આ આવૃત્તિ ચિહ્ન જે
આ યાદ તમને નિશાની દેખાય છે એને આપણે કહીશું આવૃત્તિ ચિહ્ન. એટલે જો 5 ગ્રુપ હોય તો એક આડો લીટો આવશે, જો 4 લીટા હોય તો એમાં ફક્ત 4 ઊભા લીટા હશે, 3 હોય તો એમાં 3 ઊભા લીટા કરવાના, 2 હોય તો 2 કરવાના, અને 1 હોય ત્યારે 1 ઊભો લીટો છે એ કરવાનો છે. આમ 1 લીટો એ 1 વ્યક્તિનું માપ છે એ ગણે છે. બરાબર ખ્યાલ આવ્યો? તમે આમ આપણે આવૃત્તિ ચિહ્ન દ્વારા માહિતી છે એ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તો હવે એના પછીનું છે કે ચિત્ર આલેખ, કે આપણે એને આલેખ દ્વારા પણ માહિતી છે એ મેળવી શકીએ છીએ. કે ઘણીવાર માહિતીને આવૃત્તિના સ્થાને ચિત્ર દ્વારા દર્શાવવામાં આવે તો એને આપણે ચિત્ર આલેખ છે એ કહીએ છીએ. કે મેં હમણાં આપણે જોયું કે આવૃત્તિની સાઈનને બદલે જો ત્યાં ચિત્ર દોરેલું હોય તો એ રીતે પણ આપણે સમજી શકીએ. તો ચાલો આપણે બંને દ્વારા આપણે અભ્યાસ છે એ કરીએ. તો અહીંયા જામફળ 26 લોકો છે, કે અહીંયા આપણે પહેલાં છે એ આવૃત્તિ ચિહ્ન દ્વારાનું સંગઠન છે અને પછી છે એ ચિત્ર આલેખનું સંગઠન છે. તો આમાં જામફળ છે એ 26 લોકોને પસંદ છે આવૃત્તિ ચિહ્નમાં. તો આપણે આટલા બધા વિદ્યાર્થીઓને ચિત્ર છે એ આપણે દોરી શકીએ નહીં, કે એમાં ટાઈમ વેસ્ટ ઘણો બધો થાય. આપણે એક ચિત્ર દોર તો આ ટાઈમ વેસ્ટને એટલે કે સમય બગાડવાનું ન હોય ત્યારે એને ઓછા સમયમાં આપણે કેવી રીતે દર્શાવી શકાય. તો 5 વિદ્યાર્થીઓ દીઠ આપણે કોઈ એક સંજ્ઞા છે, એક ચિત્ર છે એ દોરવાનું છે. તો અહીંયા ચિત્ર આલેખમાં તમને કીધું છે કે 5 વિદ્યાર્થીઓ બરાબર એક ચિત્ર. એટલે જામફળમાં જો 26 છે તો આ 5 જૂથ કેટલા બન્યા છે, તો કે 1, 2, 3, 4 અને 5 વિદ્યાર્થીઓનું જૂથ બન્યું છે. તો એક જૂથ એક ચિત્રનો, બીજું જૂથ બીજા ચિત્રનો, એવા ટોટલ કેટલા જૂથ છે 5-5, તો કે 5 જૂથ છે. એવી જ રીતે સફરજન, તો સફરજનમાં કેટલા ચિત્ર આવશે, તો કે એમાં 1, 2, 3, 4, 5 અને 6 જૂથ આવશે. એટલે એમાં જેવી રીતે આપણે આવૃત્તિ ચિહ્નમાં 5-5 ગ્રુપ બનાવતા હતા એવી જ રીતે ચિત્ર આલેખમાં એક ચિત્ર બરાબર 5 વિદ્યાર્થીઓનું જૂથ. સીતાફળ છે તો એ સીતાફળમાં પણ 5 ચિત્રો આવશે. પછી એવી રીતે મોસંબી, તો એમાં પણ આપણે 4 જૂથ છે એ આવશે. બરાબર, એ આપણે એના વિશે થોડીક આગળ માહિતી છે એ મેળવશું. તો આમ આવૃત્તિ ચિહ્ન દ્વારા આપણે માહિતીને તો મેળવી શકીએ છીએ, સાથે ચિત્ર આલેખ દ્વારા પણ આપણે માહિતી છે એ મેળવી શકીએ છીએ. કે એક જૂથ, ખાસ યાદ રાખજો, એક જૂથ છે એ 5 હોય છે આવૃત્તિ ચિહ્નમાં, જ્યારે ચિત્ર આલેખમાં એક ચિત્ર બરાબર 5 વિદ્યાર્થીઓ. એટલે આમ ચિત્ર આલેખ દ્વારા આપણને માહિતી છે એ ખૂબ જ સરળતાથી છે એ મળી જાય છે અને ઝડપથી એનો જવાબ મળી જાય છે. તો હવે એના પછી સ્વાધ્યાય તરફ આગળ વધીએ. તો સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 1, તો કે ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ કોષ્ટકમાં ગોઠવો. તો અહીંયા કોષ્ટક બનાવવાનું છે, તો કોષ્ટક કેવી રીતે મેળવશો, તો કે 40 વિદ્યાર્થીઓ છે અને 40 વિદ્યાર્થીઓમાં નંબર જે છે મેળવેલ ગુણ એ 1-9 આપેલા છે. તો મેળવેલ ગુણમાં આપણે 1-9 અંક છે એ લખી નાખીશું. એના પછી આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા, જે આવૃત્તિ ચિહ્ન આપણે અગાઉ પણ વાત કરી કે 5-5 જૂથ બનાવવામાં આવશે. તો એક મેળવેલ ગુણ છે એવા કેટલા વિદ્યાર્થીઓ છે, તો કે 2 વિદ્યાર્થીઓ છે. એટલે આવૃત્તિ ચિહ્નમાં 2 ઊભા લીટા છે એ કરવાના. આમ વિદ્યાર્થીઓની સંખ્યા છે એ કેટલી થઈ ગઈ, તો કે 2. એના પછી 2 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓ કેટલા, તો કે 3 લોકો છે. તો એને આવૃત્તિ ચિહ્નમાં દર્શાવતી વખતે 3 ઊભા લીટા છે એ કરવાના, એટલે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા થઈ ગઈ 3. 3 મેળવેલ ગુણ હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે, તો કે એમાં પણ 3 વિદ્યાર્થીઓ છે. એટલે એમાં આવૃત્તિ ચિહ્નમાં કરતી વખતે 3 ઊભા લીટા કરવાના અને આવૃત્તિની સંખ્યા થઈ ગઈ 3. એ પછી 4, તો 4 મેળવેલ ગુણ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો સાથે સાથે ગણવાનું છે મારી, 1, 2, 3, 4, 5, 6, 7.
એવા 7 વિદ્યાર્થીઓ છે કે જેને 4 ગુણ આપ્યા છે, તો એને આવૃત્તિ ચિહ્નમાં દર્શાવતી વખતે 1 5નો જૂથ અને 1 2 એટલે 5 2 ને 7 એટલે આમ 7 વિદ્યાર્થીઓ છે એ આપણને મળે. એના પછી 5, તો 5 કેટલા વિદ્યાર્થીઓ મળેલા છે ગુણ? તો કે 1 2 3 4 5 6 છ વિદ્યાર્થીઓને 5 ગુણ મળેલા છે, એટલે એને 5નું એક જૂથ અને એક ઊભી લીટી સિંગલમાં જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા આવશે 6. એ પછી 6 હોય એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 1 2 3 4 5 6 7 7 વિદ્યાર્થીઓ છે. તો 7 વિદ્યાર્થીઓને કેવી રીતે દર્શાવી શકાય? તો કે 5નું જૂથ અને 2 ઊભા લીટા એટલે આમ 7. એ પછી 7 હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 1 2 3 4 5 તમને ગ્રીન કલરથી દેખાય જ છે, તો એવા 7 વિદ્યાર્થીઓ હોય એવા 5 લોકો છે એટલે એ 5નું જૂથ. 8 છે, તો 8 મેળવેલ ગુણમાં વિદ્યાર્થીઓ કેટલા? તો કે 1 2 3 4 એવા 4 વિદ્યાર્થીઓ છે કે જેને 8 માર્ક્સ આપેલા છે, તેને આવૃત્તિ ચિહ્નમાં ઊભા 4 લીટા કરશું અને 4 વિદ્યાર્થીઓની સંખ્યા. એ પછી 9, તો 9 કેટલા છે, કેટલા વિદ્યાર્થીઓને? તો કે 3 વિદ્યાર્થીઓને છે. તો આમ ઊભા 3 લીટા કરી નાખીએ એટલે આપણને આવૃત્તિ ચિહ્ન છે એ મળી જાય. આમ વિદ્યાર્થીઓની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 3. તો હવે આ આવૃત્તિ કોષ્ટક ઉપરથી આપણે જોવાનું છે કે કેટલા વિદ્યાર્થીઓએ 7 કે તેથી વધારે માર્ક્સ મેળવ્યા છે. તો 7 કે 7થી વધારે હોય તેવા વિદ્યાર્થીઓ, તો કે 7થી વધારે ગુણ મેળવ્યા હોય તો કે 7 8 અને 9, આપણને એવું કીધું છે કે 7 કે 7થી વધુ, તો એવા 7 કે 7થી વધુ મેળવેલ ગુણમાં 7 8 આવશે, અને 7ની સામે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 5. 8ની સામે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 4. 9ની સામે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 3. તો 7 મેળવેલ ગુણ હોય એવા 5 વિદ્યાર્થીઓ, 8 મેળવેલ ગુણ હોય એવા 4 વિદ્યાર્થીઓ અને 9 મેળવેલ ગુણ હોય એવા વિદ્યાર્થીઓ 3 જણા છે. તો આવા વિદ્યાર્થીઓનો જો સરવાળો કરીએ તો જવાબ આવશે આપણને 12. આમ 12 વિદ્યાર્થીઓને 7 કે તેથી વધારે માર્ક્સ છે. એના પછી છે કે 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા છે? તો 4થી ઓછા એટલે કે એમાં 1થી 3 માર્ક્સ આવશે, તો 1થી 3માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે 1 મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2, 2 વિદ્યાર્થીઓએ મેળવેલ સંખ્યા 3, અને 3 માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. તો 3 વત્તા 3 6, 6 વત્તા 2 એટલે 8. તો એમાં 8 વિદ્યાર્થીઓએ ગુણ છે એ ઓછા મેળવ્યા છે. તો આપણે હવે એનો જવાબ લખીએ કે 4થી ઓછા ગુણ હોય એવા 8 વિદ્યાર્થીઓ છે કે જેને 4થી ઓછા ગુણ મેળવ્યા છે. ક્લિયર? સમજાણું અહીંયા આપણે કેવી રીતે કર્યું એ આવૃત્તિ ચિહ્નને એ. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે એ સમજીએ કે શ્રેણી 6 એટલે કે ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે, જેમાં લાડુ, બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા, જલેબી, એટલે ટૂંકમાં એવા 30 વિદ્યાર્થીઓ છે કે જેને અલગ અલગ મીઠાઈ છે એ પસંદ છે. અમુકને લાડુ પસંદ છે, અમુકને બરફી પસંદ છે, અમુકને રસગુલ્લા, તો અમુકને જલેબી પસંદ છે. તો આપણે આનું આવૃત્તિ કોષ્ટક છે એ દર્શાવવાનું છે. તો એ આવૃત્તિ કોષ્ટક દર્શાવતી વખતે આપણે પહેલાં લખીશું મીઠાઈ, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો એમાં પહેલાં તો મીઠાઈને નામ લખી નાખીશું કે લાડુ, બરફી, જલેબી, રસગુલ્લા. તો હવે એમાં આપણે આવૃત્તિ ચિહ્ન દ્વારા સમજીએ કે લાડુ છે એ કેટલા લોકોને પસંદ છે. તો મારી સાથે સાથે ગણતા જજો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 11 વિદ્યાર્થીઓને પસંદ છે. તો એમાં આવૃત્તિ ચિહ્નમાં આપણે લખશું 5નું એક જૂથ, બીજું 1 5નું જૂથ અને 1 સિંગલ, એટલે કે આમ વિદ્યાર્થીઓની સંખ્યા થઈ ગઈ 11. એટલે 5 5નું જૂથ એટલે 5 2 10 અને 1 11.
એના પછી છે બરફી, તો બરફી 3 લોકોને પસંદ છે, તો એને આપણે આવૃત્તિ ચિહ્ન દ્વારા છે એ સમજાવીશું. એ પછી છે જલેબી, તો જલેબી કેટલા લોકોને પસંદ છે, તો કે 1 2 3 4 5 6 7 7 વિદ્યાર્થીઓને પસંદ છે, તો એની માટે આપણે 5નું એક જૂથ અને 2 1નું જૂથ છે એ કરશું, એટલે આમ 7 વિદ્યાર્થીઓની સંખ્યા મળે. એના પછી છે રસગુલ્લા, તો રસગુલ્લા 1 2 3 4 5 6 7 8 9 9 લોકોને રસગુલ્લા છે એ પસંદ છે, એટલે 5નું એક જૂથ અને 1 4, એટલે આમ 9 વિદ્યાર્થીઓને રસગુલ્લા પસંદ છે. મિત્રો, અહીંયા એટલું ધ્યાન રાખો કે આપણને 30 વિદ્યાર્થીઓની મીઠાઈ કીધી છે, એટલે આપણો જવાબ અંતે 30 થવો જોઈએ. તો એ 30 થવા માટે આપણે વિદ્યાર્થીઓની સંખ્યાનો શું કરી નાખીશું, તો કે સરવાળો છે એ કરી નાખીશું, એટલે કે 11 વત્તા 3 વત્તા 7 વત્તા 9 વત્તા 30. તો જો આપણે આનો સરવાળો કરીશું તો એનો જવાબ છે એ 30 આવશે. આમ 30થી સંખ્યા વધારે ન થવી જોઈએ અને ઓછી પણ થવી જોઈએ નહીં, કારણ કે જો 30 વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે તો એવું તો બને નહીં કે 30થી વધારે સંખ્યા મળે અથવા તો ઓછી સંખ્યા મળે. 30નો ક્લાસ હોય તો 30 જ આવે, બરાબર, એટલે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ વધારે કે ઘટવી જોઈએ નહીં. જો ઓછી કે વધતી મળે છે તો આપણે એ દાખલો છે એ ફરીથી કરવો પડે. તો હવે આ આવૃત્તિ કોષ્ટકના આધારે આપણે પ્રશ્નો જવાબ છે એ દેવાના છે કે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધારે પસંદ છે. તો સૌથી વધુ અંક આવે એવા કેટલા વિદ્યાર્થીઓ છે, તો કે 11 છે. તો એવી સંખ્યા મીઠાઈ કઈ છે, તો કે લાડુ. આમ લાડુ છે એ વિદ્યાર્થીઓને ખૂબ પસંદ છે. તો હવે એના પછીનો પ્રશ્ન 3 જોઈએ કે કેથરીન 40 વખત પાસો ફેંકે છે. પાસો એટલે સાપસીડીનો જે પાસો આવે છે આપણે એની વાત કરવાની છે, કે જેમાં 1 થી 6 નંબર લખેલા હોય, અને એ પાસો ફેંકતા દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે, જે નીચે દર્શાવેલ છે. કે તો આપણે એને આવૃત્તિ કોષ્ટક દ્વારા છે એ સમજાવવાનું છે, તો એની માટે આપણે કોષ્ટક લખતી વખતે હેડિંગ આપીશું અંક, આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા. તો આવૃત્તિમાં આપણે ચિહ્ન જ, સોરી, અંકમાં તો આપણે 1 થી 6 નંબર જ લખીશું, કારણ કે પાસોમાં 1 થી 6 નંબર જ આવે. તો હવે સ્ટાર્ટ કરીએ, તો કે 1 અંક આવે એવા કેટલા વખત આવે છે પાસો ફેંકતા, તો કે 1 2 3 4 5 6 7, કે એવા 7 40 વખતમાંથી 7 વખત એવું છે કે જે 1 નંબર આવે છે. તો એવા 7 વખત આવે છે, તો એને આવૃત્તિ ચિહ્નમાં દર્શાવતી વખતે 7નું એક જૂથ અને 2 1નું જૂથ, એટલે ટોટલ આમ થઈ ગયા 7. એના પછી છે 2, તો 2 કેટલી વખત આવે છે, 1 2 3 4 5 6, 6 વખત આવે છે. આમ પાસાને જો 40 વખત ફેંકીએ તો 2 વખત 2 આવતા હોય એવા 6 અંક છે, બરાબર. કે આમ પાસાને જો 40 વખત ફેંકીએ છીએ તો એ 6 વખત 2 અંક આવે છે. એના પછી છે 3, તો 3 અંક આવતા હોય એવા 5 છે, કેવી સંખ્યા થઈ ગઈ 5. એના પછી 4, તો 4 કેટલી વખત આવે છે, તો કે 1 2 3 4, 4 વખત 40 વખત પાસો ફેંકતા 4 છે એ 4 વખત છે એ આવે છે. તો હવે એના પછીનો 5મો પ્રશ્ન છે એ, તો 5 છે એ કેટલી વખત આવે છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11, 11 વખત છે એ 5 આવે છે. તો એને 5 5ના 2 જૂથ બનાવીશું અને આપણે દર્શાવીએ તો એ 11. એના પછી 6, તો કે 1 2 3 4 5 6 7, 7 વખત છે એ પાસો ફેંકતા 7 વખત છે એ આવે છે. તો 40 વખત પાસો ફેંકતા આમ 6 નંબર છે એ 7 વખત છે એ આવે છે. તો હવે આપણે આવૃત્તિ કોષ્ટકને આધારેના નીચેના પ્રશ્નોના જવાબ આપીએ
કે સૌથી નાનો અંક છે એ કેટલી વખત આવે છે? તો સૌથી નાનો અંક એટલે કોણ છે? અહીંયા એક, જે કેટલી વખત આવે છે? તો કે સાત વખત આવે છે. સૌથી નાનો અંક સાત વખત છે. સૌથી મોટો અંક છે એ કેટલી વખત આવે છે? તો સૌથી મોટો અંક છ છે, જે કેટલી વખત આવે છે? તો કે સાત વખત. આમ સૌથી મોટો અંક સાત વખત આવે છે. સરખી વખત દેખાયા હોય તેવા અંકો કેટલા છે અને એ શોધવાના છે. તો સરખી અંક આવતા હોય એવા કેટલા છે? તો સરખી અંક એટલે કે સરખી સંખ્યા આવતા હોય એવા બે અંક છે, એક અને છ. તેનો જવાબ છે આપણે શું લખીશું? કે સરખી વખત દેખાતા હોય તેવા અંક એક અને છ છે. બરાબર. તો આમ અહીં આપણને પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન એક અને બેમાં ભૂલ રહેલી છે કે પ્રશ્ન સૌથી ઓછી વાર આવેલ અંક છે એ કયો છે? તો એનો જવાબ આવશે ચાર. અને સૌથી વધુ આવેલ અંક કયો છે? તો કે જવાબ આવશે એમાં પાંચ. બરાબર. તમને અહીંયા પાઠ્યપુસ્તકમાં પાછળ તમે જવાબ જોશો તો તમને ત્યાં ભૂલ છે એ જોવા મળે છે કે સૌથી ઓછી વાર પ્રશ્ન એક અને બે એમાં આપેલું છે કે સૌથી ઓછી વાર આવેલ અંક કયો છે? તો કે ચાર. અને સૌથી વધુ વાર આવેલા હોય તેવા પાંચ અંક આવેલા છે. જેને નવી ટેક્સ્ટ બુક હશે તો એને પહેલેથી જ તેમાં સુધારો કરીને છે એ આવશે. બરાબર. તો અહીંયા આપણે સ્વાધ્યાય 9.1નો પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન છે એ આપણે જોયો. તો હવે આપણે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે જે ચિત્ર આલેખ દ્વારા સમજવાનો છે તે આપણે જોઈએ. એના પછીનો પ્રશ્ન છે કે નીચે ગામમાં રહેલ ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છે. એટલે ગામ એમાં તમને ચિત્ર આપ્યું છે. અહીંયા એક ચિત્ર બરાબર એક ટ્રેક્ટરની સંખ્યા છે. તમને જો ગામ, ટ્રેક્ટરની સંખ્યા અને પછી ટ્રેક્ટર છે એ દોરેલું છે. એટલે ગામ એમાં કેટલા ટ્રેક્ટર છે? તો કે છ ટ્રેક્ટર છે. ગામ બીમાં પાંચ ટ્રેક્ટર છે. ગામ સીમાં આઠ ટ્રેક્ટર છે. ગામ ડીમાં ત્રણ ટ્રેક્ટર છે. ગામ ઈમાં છ ટ્રેક્ટર છે. આમ આમાં તમને ટ્રેક્ટર છે એ દર્શાવવામાં આવ્યા છે. તો હવે નીચેના પ્રશ્નનો જવાબ આપે કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યા ટ્રેક્ટરના છે? તો ઓછી સંખ્યા દર્શાવતું ચિત્ર આલેખ એટલે કે ગામ ડી. બરાબર. કે એમાં ત્રણ જ તે આપેલા છે. એટલે એનો જવાબ શું લખવાનો? ગામ ડી. હવે તો કે એના પછીનો પ્રશ્ન, તો કે કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? એટલે હવે આપણે સંખ્યા ખબર છે, તો એમાં જ્યાં ટ્રેક્ટરની લાઈન સૌથી લાંબી હોય એમાં તે સંખ્યા વધારે હોવાની. તો સૌથી લાંબી લાઈન તો ગામ સીમાં છે. તો શું જવાબ આવશે? ગામ સી. એના પછી બી ગામની સરખામણીમાં કેટલા ટ્રેક્ટર વધુ છે? હવે બી અને સીની સરખામણી કરવાની છે કે બીમાં પાંચ ટ્રેક્ટર છે અને સીમાં આઠ ટ્રેક્ટર છે. તો કોની વધારે થઈ સરખામણી? એટલે કે બેને આપણે સરખાવીએ તો કેટલા ટ્રેક્ટર વધુ છે? તો કે ઓલામાં પાંચ હતા, આમાં આઠ છે. તો પાંચમાં કેટલા નાખશો તો આઠ થાય? તો કે ત્રણ. એટલે કે ત્રણ ટ્રેક્ટર છે એ વધુ છે. પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? હવે ગામ પાંચ છે, એ બી સી ડી. તો એ બધા જ ટ્રેક્ટરનો છે એ સરવાળો કરવાનો છે. તો ગામ એમાં છ હતા, ગામ બીમાં પાંચ હતા, ગામ સીમાં આઠ, ગામ ડીમાં ત્રણ, ગામ ઈમાં તો કે છ ટ્રેક્ટર હતા. તો આ બધે જ બધાના ટ્રેક્ટરનો શું કરવાનો છે? તો કે સરવાળો છે એ કરવાનો છે. તો ચાલો જોઈ, સરવાળો કરો જોઈ. તો ચલો, એનો જવાબ તમારે આવ્યો હશે 28. તો હવે એના પછીનો પ્રશ્ન, તો કે સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્રમાં ચિત્રિત કરેલ છે. અહીંયા ક્લાસ 1થી લઈને 10 સુધીના છે, સોરી 8 સુધીના છે. તો આમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે અને અહીંયા એક વિદ્યાર્થી બરાબર ચાર છે. એટલે એક ચિત્ર બરાબર શું થયું? અહીંયા ચાર. તો
ઈ ચાર એટલે એમાં પહેલો જે વર્ગ છે એમાં 1, 2, 3, 4, 5, 6 ચિત્ર આપેલ છે, અને એક ચિત્ર બરાબર 4, તો આપણે ત્રિરાશી મૂકશો તો એમાં 6 × 4 = 24 એવું થશે. એટલે અહીંયા એક ચિત્ર બરાબર શું આપ્યું છે? 4. તો આવી રીતે 1 થી 8 ધોરણના આપેલા છે. અને જ્યાં છોકરીઓનું ચિત્ર છે એ અડધું છે, તો ન્યા એનો મતલબ એવો કે ન્યા એની સંખ્યા કેવી છે? તો કે અડધી છે, એટલે કે એ 2 થશે એક ચિત્ર બરાબર. તો હવે એના પરથી કોષ્ટકનો જવાબ આપીએ કે કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે. તો એમાં જવાબ આવશે શ્રેણી 8, કારણ કે એમાં છોકરીઓનું જે ચિત્ર દોરેલું છે એ કેવું છે? તો કે ઓછું છે. એના પછી તો કે શું શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? શ્રેણી 6 એટલે કયું થશે? VI, અને 5મું એટલે V. તો છોકરીઓમાં 4 છે એટલે એમાં 16 થઈ, અને 5મામાં તો કે 4 × 2 = 8, 9 = 10, તો એની કરતાં સંખ્યા ઓછી નથી, સમૂહની વધારે છે 8, 6 ધોરણમાં બરાબર. એટલે એનો જવાબ શું આવશે? ના. શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી છે? હવે 7મું ધોરણ એટલે શું થશે? તો કે VII, તો એમાં છોકરીઓ કેટલી થશે? તો કે 12 બરાબર. હવે એના પછીનો પ્રશ્ન જવાબ આપીએ કે અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વચન નીચે દર્શાવેલું છે, એટલે કે એક બલ્બ બરાબર શું થશે? 2. તો સોમવારે, મંગળવાર, બુધવાર આખા અઠવાડિયાનું આપ્યું છે, અને અહીંયા તમને બલ્બ છે એ દોરેલા છે. અહીંયા એક બલ્બ બરાબર તમારે શું લેવાનું છે? તો કે 2 લેવાનું છે બરાબર. તો અહીંયા એક બલ્બ એટલે અહીંયા શું થશે? તો કે 2 સંખ્યા છે એ થશે. તો હવે નીચેના કોષ્ટકના આપણે જવાબ છે એ આપવાના છે. તો કે શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા છે? તો પહેલાં તો શુક્રવારે આપણે બલ્બની સંખ્યા ગોતવાની કે સંખ્યા કેટલી છે, તો બલ્બ એટલે થશે 1, 2, 3, 4, 5, 6, 7. 7 બલ્બ છે એ થયા, અને એક બલ્બ બરાબર કેટલા છે? 2. તો ત્રિરાશી મૂકવાની કે એક બલ્બ બરાબર 2, તો 7 બલ્બ બરાબર કેટલા? એટલે 7 × 2 = 14, એટલે 14 બલ્બ છે એ વેચ્યા. ક્યાં દિવસે સૌથી વધુ બલ્બ વેચ્યા છે? તો જેની લાઈન વધારે એ, તો અહીંયા રવિવાર છે એ વધુ છે, તો રવિવારના દિવસે વધુ બલ્બ વેચવામાં આવ્યા. એના પછીનો તો કે ક્યાં દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા છે? એટલે સરખી સંખ્યા હોય એવા બલ્બ, તો એ જોવો તો કયો છે સરખી સંખ્યામાં, એટલે કે જેમાં લાઈન સરખી હોય એનો બલ્બ સરખો હોય. તો કે બુધવાર અને શનિવાર, કે જેમાં બલ્બની કતાર છે, લાઈન છે એ સરખી છે, એટલે કે એનું વેચાણ છે એ સરખું કરવામાં આવ્યું હશે. એના પછી ક્યાં ક્યાં દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા છે? જેની લાઈન ઓછી એ દિવસે એનું વેચાણ છે એ ઓછું થયું હોય. તો કઈ લાઈન આમાં ઓછી છે? તો કે બુધ અને શનિ. તો બુધવાર અને શનિવારના દિવસે ઓછા બલ્બ વેચાયા છે. એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયામાં કેટલા બોક્સની જરૂર પડે? તો એનો જવાબમાં આપણે શું લખીશું કે એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયામાં કેટલા બોક્સની જરૂર પડે છે? હવે એક બોક્સમાં 9 હોય એવા કેટલા છે વિચારો, એમાં શું જવાબ આવશે? એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયામાં કેટલા બોક્સની જરૂર પડે? બોલો બોલો, યાદ કરો, ગણતરી કરો. ટોટલ બલ્બની સંખ્યા કેટલી થાય છે પેલા તો એ જોવાનું હોય કે નહીં? એટલે કે બલ્બની સંખ્યા ગણવાની, એને ગુણ્યા 2 કરવાના, અને પછી ત્રિરાશિ મૂકવાની કે એક બોક્સમાં 9 બલ્બ તો આટલા બોક્સમાં કેટલા જોશે. ગણતરી કરવાની છે તમારે લોકોએ રફ બુકમાં. ચલો કરી ગણતરી, ન કરી હોય તો કરી નાખો.
તો તમે લોકોએ ગણતરી કરી હશે તો એમાં તમે જવાબ લખશો કે 10 બોક્સની જરૂર પડશે, બરાબર? તો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે એક ગામમાં ફળોના 6 વેપારીઓએ નીચે પ્રમાણે ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વેચી છે. અહીંયા વેપારીનું નામ રહીમ, લખનપાલ, અનવર, માર્ટિન, રણજીતસિંહ, જોસેફ. અહીંયા એક પેટી બરાબર 100 થાય છે, સોરી, એક ટોપલી બરાબર 100 પેટી છે એ થાય છે, અને જો અડધી ટોપલી હોય તો એના 50 છે એ ગણવાના. તો એમાં આપણે લખીએ કે ક્યાં વેપારીએ સૌથી વધુ પેટીઓ છે એ વેચી છે, તો જેની લાઈન વધારે છે એણે વેચ્યો છે. તો સૌથી મોટી લાઈન છે એ માર્ટિનની છે, તો માર્ટિને સૌથી વધુ પેટીઓ વેચી છે. એના પછી અનવર દ્વારા કેટલી પેટીઓ વેચવામાં આવી છે, તો અનવર દ્વારા એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 ટોપલી વેચી છે અને એમાં પેટીઓ 100 છે. તો 7 × 100 કરવાના એટલે જવાબ આવશે 700. તો અનવર દ્વારા 700 પેટીઓ વેચવામાં આવી છે. એના પછી 600થી વધારે પેટીઓ વેચનાર વેપારીને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે, તો તમે તેનું નામ આપી શકશો? 600થી વધારે પેટીઓ છે, તો 600થી વધારે પેટીઓની આપણે વાત કરી છે, તો 600 એટલે કે 6 પેટીથી વધારે હોય એવા વેપારીનું નામ છે આપણે કરવાનું છે. તો 6થી વધારે હોય એવા વેપારીમાં તો કે જો રહીમને 4 ટોપલી છે એટલે એમાં નો ચાલે. લખનપાલમાં તો કે 1, 2, 3, 4, 5 અને 5 અને અડધી એટલે એ 550 જેવું થશે. તો અનવરને તો એમાં ટોપલી વધારે છે, માર્ટિનને પણ ટોપલી વધારે છે, રણજીતસિંહને પણ ટોપલી વધારે છે,